સ્ત્રીઓ પણ પુરુષો કરતા ચડિયાતી હોઈ શકે છે બસ તે માટે જોઈએ છે સમજણ શક્તિ અને સજગતા આવો જ કિસ્સો જામનગરથી પ્રકાશિત થયેલ છે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સતર્કતા અને સૂઝબૂઝથી અપહરણ ખંડીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો જામનગર કાલાવાડ હાઈવે રોડ પર ઠેબા ચોકડી પાસે એક મહિલા પોલીસ કર્મીને ત્યાંથી પસાર થતી કારમાં શક જતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર રોકી ન હતી અને તે હંકારી પલાયન થઈ જતા મહિલા પોલીસ કર્મીએ તાત્કાલિક જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ફિલ્મી ડબ્બે કારનો પીછો કરીને અપહરણકર્તાઓનો દબોચી લીધા હતા જામનગર પોલીસે ફિલ્મી ડબ્બે કચ્છના પાંચ ખંડણીખોરો પીછો કરી ઝડપી પાડ્યા અપહરણ અને ખંડણીનો પ્લાન બનાવ્યો નિષ્ફળ અપહરણ અને ખંડણીના પ્રયાસને નિષ્ફળ બનાવતી જામનગર પંચકોશી ડિવિઝન પોલીસ મળતી માહિતી અનુસાર ભુજના ખંડણીખોરો દ્વારા રાજકોટના વેપારી પાસે માંગવામાં આવી હતી બે કરોડની ખંડણી જે ખંડણીના પૈસા ન આપતા કચ્છના પાંચ ખંડણીખોરો દ્વારા રાજકોટના વેપારીનું અપહરણ કરાયું હતું જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં આંગળીયા પેઢી ચલાવતા સંજયભાઈ પટેલ નામના વ્યક્તિને રાજકોટથી ચાર કરોડ જેટલી ખંડણી વસૂલ કરવા માટે અપહરણ કરવામાં આવ્યા બાદ જામનગર જિલ્લાના જામનગરના કાલવડ હાઈવે રોડ પર ઢેબા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે એક મહિલા પોલીસ કર્મીને શક જતા તેને આ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર રોકી ન હતી અને તે જ ગતિથી કારને હંકારી પલાન થઈ જતા મહિલા પોલીસ કર્મી સતર્ક થઈને તાત્કાલિક જામનગર પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ શ્રી જેડી પરમારને આ અંગે જાણ કરી હતી તેથી તેઓ પણ ગંભીરતાથી લઈને તાત્કાલિક પોલીસ સ્ટાફ સાથે ખંડણીખોર શખ્સોનો ફિલ્મી ડબે પીછો કર્યો હતો ઘણા સમયથી પીછો કર્યા બાદ સફારા મળી હતી અને અંતે પાંચ શખ્સોને દબોચી લઈ પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તમામ આરોપીઓને મેડિકલ પણ કરાવ્યું મહત્વની વાત એ છે કે ખંડણીખોરોની ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ઘન અને શરીર સહિતના ઘાતક હથિયારો મરી આવ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતા અને આગળની કાર્યવાહી માટે પોલીસ દ્વારા અપહરણ કરાયેલા વેપારીની ફરિયાદ લેવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી હર્ષલ ખંદેડીયા સાથે ભોજાભાઈ વિટોયટા ટીવી જામનગર